વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. અમારી સાથે મહાનુભાવ જોડાયેલા છે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે એક કોલરે પણ જણાવ્યું કે મીટરો અમારે જો લેવા હોય તો જે રો મટીરીયલ હોય છે તે અમારે ત્યાંથી જ ખરીદો, એટલે આ એક લિંકઅપ છે, પરંતુ આ પણ એક ટાઈપનો ભ્રષ્ટાચાર જ છે કે જો તમારે વસ્તુ જોઈતી હોય તો ફક્ત ને ફક્ત અમારા ત્યાંથી જ લેવા. બિલકુલ. અને એ જ રીતે માનો કે તમારા આ ભૂંડનો ત્રાસ છે, જાનવરોનો ત્રાસ છે, એની ફેન્સિંગમાં 50% સરકાર હાથ આપે, પણ એ ફેન્સિંગની વાડ અમારા ત્યાંથી જ લો. આખી ચેનલો ગોઠવાયેલી છે કે જેમાં ટકાવારી હોય છે. અને બીજી વાત અંકિતભાઈ મારે એ કરવી છે કે આ ઓનલાઈન કરો કે ના કરો, કે કોઈ એસીબી ફરિયાદ કરે કે ના કરે, અમદાવાદમાં દર વર્ષે જે રોડો તૂટી જાય છે એ શું બતાવે છે? એ ભ્રષ્ટાચારનો જીવતો જ આપતો પુરાવો નથી? એટલે એના માટે મારે એસીબીમાં જવાનું, એના માટે મારે ભ્રષ્ટાચાર વિરોધી તંત્રને લખવાનું? આ ઇટસેલ્ફ શોઝ ધેટ ઇટ્સ અ કરપ્શન. તો આમાં તંત્રની અને અને મારે બેન સાથે સંમત થવું પડે કે લોકો કેમ જવાબદાર નથી? તમને વોટ આપવાનો અધિકાર આપ્યો છે તો તમે જુઓ છો કે દર વર્ષે રોડ તૂટે છે, તમારા ટેક્સથી પૈસાથી બને છે, અને આટલો બધો ભ્રષ્ટાચાર થાય, લોકો કેમ જાગતા નથી? લોકોએ પણ જાગવું જોઈએ આ મુદ્દા ઉપર. તમે માનો કે એસીબીમાં ના જઈ શકો, એમને કહ્યું કે એસીબીમાં ના જાઓ. ભાઈ કોલર જોડાઈ ગયા છે, તેમના પ્રતિભાવ આપણે લઈ લઈએ. આશીષભાઈ જી, જણાવો આપના પ્રતિભાવ. હેલો જી આશીષભાઈ, મારું તો એ કેવું છે સાહેબ કે એસીબી તો બનાવેલું છે એન્ટી કરપ્શન બ્યુરો, પણ એન્ટી કરપ્શન બ્યુરોમાં બી આપણને એટલી હદે અત્યારે ભ્રષ્ટાચાર છે, જેથી કરીને આપણને એવું લાગે કે એન્ટી કરપ્શન બ્યુરો બી ભ્રષ્ટાચારમાં એટલું જ ભાગીદાર હશે. એટલી બીક લાગે છે કે એટલી જગ્યાએ ભ્રષ્ટાચાર હોય છે આમ. જી આશીષભાઈ, આભાર અમારી સાથે જોડાયો. જી મહેશભાઈ. અંકિતભાઈ, એટલે એમણે જે વાત કરી હું સંમત છું કે બીક લાગે છે કે વિસલ બ્લોઅરની વાતો તમે કરતા હો, પણ હું એસીબીમાં જઉં અરજી કરવા, એટલે એસીબી જ લીક કરે, અને જો એમના જ લાગતા વળગતા હોય તો મારો ખૂન થવાની બહુ શક્યતા હોય. બિલકુલ. એટલે ટીડીએસ પ્રોસેસ હોય છે, ખૂબ જ લાંબા ગાળાની પ્રોસેસ હોય છે. જો લોકો જઈ શકતા નથી, જે શુક્લ સાહેબ વધારે ફોકસ કરે છે, લલિતા દેવીનું એમને ઉદાહરણ આપ્યું. આજે મારે પોલીસમાં ફરિયાદ કરવા જોઈએ, પોલીસ ફરિયાદ નથી લેતા. હવે પોલીસ ફરિયાદ ના લે તો તાલુકા મેજિસ્ટ્રેટમાં જવું જોઈએ, પણ એનું બોર્ડને મુકાવવું જોઈએ, લોકોને ખબર જ ના હોય. એટલે લોકો જઈ શકતા નથી, ઉપયોગ નથી કરી શકતા. કે સુપ્રીમ કોર્ટે ફૂલ બેન્ચે એવો ચુકાદો આપ્યો, લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી, એમાં એવું છે કે દરેક 154(1) અને 3 મુજબ દરેક કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધાવી જોઈએ. અત્યારે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમલી બનાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દર વર્ષે ઓછામાં ઓછી 5,000-7,000 એપ્લિકેશનો દાખલ થાય છે, જેની અંદર એવું કહેવામાં આવે કે અમારી ફરિયાદ લો. એનો અર્થ કે સરકારે પોલીસ તંત્ર પર એવી રોક લગાડી છે કે જમીનના ગુના ના નોંધવા, સીટમાં લઈ જવું. ફરાજીભાઈ, એક અન્ય કોલર જોડાઈ ગયા છે, શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપના પ્રતિભાવ જણાવો. સુરેન્દ્રનગરથી શૈલેષભાઈ બોલું છું. જી શૈલેષભાઈ, પંડ્યા સાહેબને પણ હું સારી રીતે, મહેશભાઈને પણ સારી રીતે ઓળખું છું, અને હું સામાજિક કાર્યકર પણ છું. જી, હવે હું છેલ્લા લગભગ સુરેન્દ્રનગરની અંદર 20 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું, નહીં એનજીઓમાં કામ કરું છું. જી જી જી, અમારા ખાસ તો મુદ્દાઓ લગભગ રેવણીના મુદ્દા ઉપર અમે કામ કરવું છે. આજે પણ અમે રેવણીના મુદ્દા ઉપર કામ કરીએ છીએ કે સાથણી અને ટોચ મર્યાદામાં જે લોકોને, ગરીબ લોકોને જે જમીનો મળી છે એ લોકોને હજી સુધી કબજે નથી. આજે પણ છેલ્લા, આજે હું લગભગ બપોરે 2 વાગે કોર્ટ કલેક્ટર કચેરીમાં હતો અને માપણી ભવનમાં હતો. જી શૈલેષભાઈ, જી જી, માણસ છે, કેવડાનો માણસ છે, એના ખાલી માપણી છે, એની માપણી કરાવી. જી જી શૈલેષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. રુઝાનબેન, આપ શું કહેશો? મારે કેવું છે કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે આ તો બહુ એક મોટી માયાજાલ છે. એક્સેપ્ટેડ છે કે આ માયાજાલ છે ને, એમાંથી આપણે બધાએ બહાર નીકળવાનું છે. એક નાનો એક્ઝામ્પલ આપું, મોટી વાત નથી કરી રહી, પણ આ પ્રેક્ટિકલ છે એટલે થઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહી છું કે તમે અગર જાપાન અને યુએસના પેલા જે હિરોશિમા નાગાસાકી બોમ્બ પછી ખલાસ થઈ ગયું હતું, આખું એ લોકોએ પોતાની જે જાપાનને બિલ્ડ કર્યું છે એમાં એ લોકોનો ફંડા હતો નેશન ફર્સ્ટ. હરેક માણસ પોતાના નેશન માટે કામ કરતો હતો, ખાલી પોતાના જાત માટે નહોતો કામ કરતો. એટલે જ્યાં સુધી આપણે આ ફંડા બી થોડો આપણો, અગર કેરેક્ટર બિલ્ડિંગ જેને અમે કહીએ છીએ, અગર કેરેક્ટર બિલ્ડિંગ પર થોડોક ધ્યાન આપશું, અને બીજી વાત, અગર આપણે આ રીતે માયાજાલની વાત કરશું તો આનો કોઈ એન્ડ નથી. ધેર આર ટુ એપ્રોચીસ. વન, મેં કહ્યું કે જે મેં નેશન ફર્સ્ટ, કેરેક્ટર બિલ્ડિંગ જે પ્રોસેસ છે, આજે કહીશું તો કાલે થવાનો નથી, પણ બીજી ચીજ થઈ શકવાની છે, અને એ છે કે લેટ અસ બી મોર, ધીરે ધીરે લેટ અસ બી ટ્રાન્સપેરન્ટ ઇન ટર્મ્સ ઓફ ઇફ વી સ્ટાર્ટ યુઝિંગ ટેકનોલોજી કે બધું ઓટોમેટિક. જાણે કે એક્ઝામ્પલ આપું, પહેલા આપણે આ પાસપોર્ટમાં
પાસપોર્ટ જયારે બનતી હતી ભયંકર ભ્રષ્ટાચાર થતો હતો, આને રેકોર્ડ છે જોઈ લેજો, આંકડા સાહેબ કાઢી આપશે. અને અત્યારે પાસપોર્ટ પર એટલા હદ સુધી થઈ ગયું છે કે તમને હાર્ડલી 5% હશે ભ્રષ્ટાચાર, ના નથી પાડતી, પણ 95% એમાંથી ભ્રષ્ટાચાર નીકળી ગયો છે. વાય? બીકોઝ એવરીથિંગ ઇઝ ધ સિસ્ટમ્સ આર સો સ્ટ્રોંગ કે બધું એમાંથી નીકળી ગયું છે. ચોક્કસ ચર્ચાને આગળ વધારીશું અને તેના ઉપાયો પણ કદાચ આપણે મહાનુભાવ પાસેથી માંગીશું કે આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના ઉપાયો શું છે. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આ ચર્ચાને આગળ વધારીએ. અન્ય એક કોલર પણ જોડાયા છે, વિરેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ, આપનું શું પ્રતિભાવ છે જણાવો. હેલો. હેલો જી વિરેન્દ્રભાઈ, આપનું શું પ્રતિભાવ છે જણાવો. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી બોલું છું સાહેબ. ફરગવાડામાં છેલ્લા ભ્રષ્ટાચારના કારણે જી તમારે આજે સંદેશ ન્યૂઝ વાળા એક સરસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે આંદોલન ચાલુ કર્યું છે એ બદલ તમારો આભાર. જી જી જી, મુદ્દો જણાવો આપ. અને સરગવાડા ગામની અંદર છેલ્લા કેટલાક વર્ષથી ભ્રષ્ટાચારને કારણે પાણીની લાઈનો ગામમાં નાખી દીધી છે, પણ ગામના ભ્રષ્ટાચારને કારણે પાણી ઘરે ઘરે પહોંચાડ્યું નથી હજુ સુધી. બિલકુલ જી મહેશભાઈ, પાણીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પાઇપો તો નખાઈ જાય છે, પરંતુ કદાચ એ પાણી લાવવા માટે પણ પૈસા આપવા પડતા હોય છે, અથવા તો તે જગ્યાએ પાઇપો નાખવા માટેના પણ પૈસા આપવા પડતા હોય છે. એને વિકાસ કહેવાય. ખાડો ખોદવો અને પૂરવો અને કામો ચાલતા રહે, વિકાસની એક પરિવર્તન, ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય. એક્ઝેક્ટલી. એટલે આ તંત્ર બહુ સિસ્ટમેટિક ચાલી રહ્યું છે, અને એટલે તો હું કહું છું કે આ જે મોડેલ જે છે, મોડેલ સુધારવાની બહુ જ જરૂર છે. આજે નહીં તો કાલે લોકોને જયારે ખબર પડશે, તમે મેટ્રો રેલ હજુ નખાઈ નહીં, અને 350 કરોડનું કૌભાંડ બહાર આવ્યું, આ તો હતું જ, પકડવામાં નહોતું આવ્યું, પણ પછી એ જાહેર થયું. એટલે એ જે આખા જે નવા નવા પ્રોજેક્ટો આવ્યા છે, એ નવા નવા પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર મોટા પાયે વકર્યો છે. કમનસીબે આનંદીબેને સ્વીકારવું પડ્યું અને બોલવું પડ્યું, એમના કાર્યકરોને આમ સાદી ભાષામાં કહ્યું, પણ એમણે પણ અલ્ટિમેટલી સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થાય છે. એટલે આ જે મોડેલો ઉભા કરવામાં આવ્યા છે, તમે કોણ